फ्रेंड्स, आपणे गया लेक्चरमां यूनिट टू में एक्टिविटी एट पाठ जोयो हतो। आजे आपणे तेने एक्सरसाइज सॉल्व करीशुं। जुओ बी में शुं कहे छे, रिप्लेस अंडरलाइन वर्ड्स ग्रुप ऑफ द वर्ड्स फ्रॉम द लेसन। द फर्स्ट वन ऑर टू लेटर्स आर गिवन विथ ब्रेकेट्स ऑफ मेक सेंटेन्स। योर इज सर्च इजी। हियर इज एन एक्जाम्पल फॉर यू। એટલે કે તમે જે પહેલાં યુનિટમાં પણ આવી ખાલી જગ્યાઓ આવી હતી, કેના જેવો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે। પહેલું એક્ઝામ્પલ આપેલું છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બોબ, એનો મતલબ થાય બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ। સેકન્ડ, ધ બોયઝ ચોઈસ ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ। સ્ટે ફોર અ લોંગ ટાઈમ, એનો સિમિલર વર્ડ બીજો સમાનાર્થી શબ્દ શું થાય, લાસ્ટ લોંગ, એટલે કે બાળકોનો આનંદ લાંબા સમય સુધી ટકશે નહીં। ત્રીજું, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર। તો શાઇનિંગ બ્રાઇટલી, એનો સમાન શું થશે, સ્પાર્કલિંગ। દિવ્યાનો ફેસ, દિવ્યાનું મોઢું તારાની જેમ ચમકી રહ્યું છે, સ્પાર્કલિંગ એટલે ચમકવું। ચોથું, ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ। એક કિંગ અમીર છે પણ સેટિસ્ફાઈડ નથી, સંતોષ નથી, તેનો સેટિસ્ફાઈડનો ઓપોઝિટ શું થશે, ડિસસેટિસ્ફાઈડ। પાંચમું, ચિલ્ડ્રન પુલ્ડ આઉટ, પુલ્ડ આઉટનું સિમિલર પ્લક્ડ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, બાળકો બગીચામાંથી ફૂલો ચૂંટી રહ્યા છે। સિક્સ, ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ। અનએટ્રેક્ટિવ એનો મતલબ થશે અગલી, ઊંટ દેખાવમાં સારું નથી, એટલે કદરૂપું છે। સી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। ખોટો શબ્દ આમાં બ્લેન્ક કીધું છે પણ આપણે ખોટો શબ્દ ચેકી નાખવાનો, બરાબર। ફર્સ્ટ, વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ। વન દેવીએ એની ઈચ્છા પૂરી કરી અને અદૃશ્ય થઈ ગયા, ડિસઅપિયર્ડ અદૃશ્ય થયું। સેકન્ડ, ધ બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ, બાવણના જાણે તેના પાંદડા ગમતા ન હતા। ત્રીજું, ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, લોકો આવ્યા અને સોનેરી પાંદડાઓ ચૂંટવાનું શરૂ કર્યું। ચોથું, અમન સેઇડ આઈ વિલ સોરી અમેન સેઇડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, હું આ પાંદડા વેચીશ અને મારા પરિવાર માટે વસ્તુ ખરીદીશ। પાંચમું, ધ બબોલ ટ્રી લુક અગલી વિધાઉટ ધ લીવ્સ, બાવળનું ઝાડ પાંદડા વગર કદરૂપું લાગતું હતું। છઠ્ઠું, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ લીવ્સ સેડ બબોલ ટ્રી, એટલે મારે સોનેરી પાંદડા, ચળકતા પાંદડા કે કૂણા પાંદડા જોઈતા નથી। સાતમું, નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ સેડ બબોલ ટ્રી, એટલે કે હવે મારી પાસે કૂણા લીલા પાંદડા છે, હવે હું હંમેશા તેની સાથે સંતોષથી રહીશ। આગળ જોઈએ ડીમાં, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન, કોણ બોલે છે અને કોણ સાંભળે છે એ જોવાનું છે। પહેલું, વેર આર યુ ગોલ્ડન સોરી વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પાન ક્યાં ગયા, વન દેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે। યુ લુક વેરી અપસેટ, વન દેવી બબુલ ટ્રીને કહે છે। આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અમેન એટલે માણસ બોલે છે અને બબુલ ટ્રીને કહે છે। આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ, વન દેવી બબુલ ટ્રીને કહે છે। છઠ્ઠું, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, બબુલ ટ્રી વન દેવીને કહે છે। સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી, એટલે કે સોરી પણ આ થોડું જોખમ ભર્યું લાગે છે, તો વન દેવી બબુલ ટ્રીને કહે છે। વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ, અમે ખૂબ ભૂખ્યા છીએ અમે તે ખાઈશું, તો થ્રી ગોડ્સ બબુલ ટ્રીને કહે છે। ઓલ રાઇટ એઝ યુ વિશ, વન દેવી બબુલ ટ્રીને કહે છે। યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા પાંદડા ખૂબ જ ટેસ્ટી છે, તો થ્રી ગોડ્સ બબુલ ટ્રીને કહે છે। નાવ આઈ હેવ લર્ન અ લેસન, હવે મને પાઠ એટલે કે શીખવા મળી ગયું છે, બબુલ ટ્રી વન દેવીને કહે છે। એક્ટિવિટી ઈ એ તમને જાતે આવડશે, વર્ક ઇન પેર રીડ ધ લેસન અરેન્જ ધ સેસ્ટમેન ઇન ધ પ્રોપર ઓર્ડર રાઇટ નંબર્સ ઇન ધ ગીવન બ્રેકેટ્સ, પાઠના આધારે
વાક્યને નંબર આપવાના છે એટલે કે ક્રમમાં ગોઠવવાના છે એ તમને લોકોને જાતે ફાવશે ઓકે આન્સર બાજુમાં લખેલા છે નંબર હવે આગળ આપણે ક્વેશ્ચન આન્સર સમજીએ આન્સર ધ ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ બબુલ ટ્રી પાસે એટલે કે વાવરના ઝાડ પાસે શું હતું ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ લોંગ વ્હાઇટ થ્રોન્સ એન્ડ સ્મોલ ગ્રીન લીવ્સ એટલે કે વાવરના ઝાડ પાસે સીધી ડાળીઓ લાંબા સફેદ કાંટા અને નાના નાના પાંદડા હતા સેકન્ડ હુ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ એટલે કે બબુલ ટ્રી બીજા ઝાડ કરતાં કેવી રીતે અલગ હતું તો ધ અધર ટ્રી હેડ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ લીવ્સ બીજા ઝાડની જોડે બીજા ઝાડ પાસે ગોળ લાંબા અને પહોળા પાંદડા હતા ધ બબુલ ટ્રી હેડ વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ બાવળના ઝાડ પાસે ખૂબ નાના અને કદરૂપા પાંદડા હતા ત્રીજો ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર થ્રી કાઇન્ડ્સ ઓફ લીવ્સ લિસ્ટ હે બબુલ ટ્રીએ ત્રણ પ્રકારના પાંદડા માંગ્યા હતા એ કયા હતા તે લખો ધ બબુલ ટ્રી વિશ્ડ ગોલ્ડન લીવ્સ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એન્ડ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ એટલે કે પહેલાં સોનેરી પાંદડા પછી કાંચ જેવા ચળકતા પાંદડા અને પહોળા અને સોફ્ટ અને લીલા પાંદડા માંગ્યા હતા ચોથું વાય ડીડ ધ બબુલ્સ હેપીનેસ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ ધ બબુલ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ સમ પીપલ ટુક અવે ઓલ ઇટ્સ લીવ્સ એન્ડ ઇટ બીકમ અગલી વિધાઉટ લીવ્સ એટલે ધ બબુલ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડાની સાથે તેનું સુખ લાંબા સમય સુધી ટક્યું નહીં કારણ કે લોકો આવીને તેના સોનેરી પાંદડા ચૂંટીને એટલે કે તોડીને જતા રહ્યા અને તે કદરૂપું બની ગયું ચોથો ક્વેશ્ચન તમારી બુકમાં થોડો અલગ આપેલો છે પણ એનો આન્સર આ જ આવશે ઓકે એમાં કન્ફ્યુઝ થવાની જરૂરત નથી પાંચમું હાઉ ડીડ ધ બબોલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ એટલે કે બાવળના પાંદડા કાંચના પાંદડામાં કેવી રીતે ફેરવાઈ ગયા તો વન દેવી ગ્રાન્ટેડ બબુલ વિશ સેકન્ડ ટાઈમ એન્ડ ટચડ વિથ હર મેજિક સ્ટીક ટુ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી એન્ડ ઇટ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ એટલે કે વન દેવીએ બાવળના ઝાડની બીજી ઈચ્છા પૂરી કરી અને એની જાદુઈ છડી વડે બાવળના થડને અડાડી એ દંડી અને બીજા દિવસે બાવળના ઝાડ કાંચના પાંદડામાં ફેવરાઈ ગયા છઠ્ઠું વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ બાવળનું ઝાડ ક્યારે ખરેખર ખુશ અને સંતોષ થયું ઇન ધ એન્ડ વેન વન દેવી ગેવ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ એટલે કે લાસ્ટમાં જ્યારે વન દેવીએ તેને બાવળના પોતાના નાના પાંદડા લાંબા સફેદ કાંટા પાછા આપ્યા ત્યારે ખરેખરમાં તે ખુશ અને સંતોષ થયો સાતમું વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વન દેવી બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વન દેવી વોઝ પ્લીઝ ગીવ મી માય લીવ્સ એન્ડ વ્હાઇટ થ્રોન્સ બેક આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટ ટેડ વિથ ધેમ એટલે કે બબુલ ટ્રીએ છેલ્લી ઈચ્છા કઈ માગી તો છેલ્લી ઈચ્છા વન દેવી પાસે માગી અને કહ્યું કે મહેરબાની કરીને મારા નાના પાંદડા અને સફેદ લાંબા કાંટા પાછા આપો મારે રિયલ એટલે કે ખરેખરમાં બાવળનું ઝાડ બનવું છે હું તેની સાથે જ હંમેશા ખુશ અને સંતોષથી રહીશ આઠમું વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વન દેવી કમ્સ ટુ યુ તમારી પાસે વન દેવી આવે તો તમે એમની પાસે શું માગો ઇફ વન દેવી કમ્સ ટુ મી આઈ વિલ રિક્વેસ્ટ હર ટુ બ્લેસ વિથ ગ્રીનરી એન્ડ ઓલવેઝ હેવ હર બ્લેસ ઓન ધ વર્લ્ડ મારી પાસે વન દેવી આવે તો એમને વિનંતી કરું કે હંમેશા
हरियाली रहे अने तमे आमा એટલે પૃથ્વી ઉપર આશીર્વાદ તમારા બનાવી રાખો. ઓકે, એક્સરસાઇઝ અહીંયા આગળ પૂરી થઈ. એક્ટિવિટી 8ની બાકીની એક્ટિવિટી તમારા કામની નથી, તમારી એક્ઝામમાં પૂછાતી નથી એટલે ચલાવવામાં આવશે નહીં. હવે અહીંયા આગળ આપણે યુનિટ 2 કમ્પ્લીટ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ.